तो गांधीनगर में गीर बरड़ा आलेचना मालधारियों द्वारा विरोध हजी पण यथावत। मालधारी समाजे उच्चारी छे ट्रम्प नो विरोध करवानी चीमकी। दूध ढोळीने डोनाल्ड ट्रम्प नो विरोध करवानी चीमकी उच्चारवामां आवी। गांधीनगर में 52 दिवसथी आंदोलन चाली रह्युं छे। सरकारी प्रमाणपत्रों ने लईने मालधारियों द्वारा विरोध करवामां आवी रह्यो छे। आदिवासी प्रमाणपत्रों मांथी बाकात करवामां आवता आ रोष जोवा मळी रह्यो छे। गीर बरड़ा मालधारी समाज ना लोको 52 दिवस थी पोताना मांग ने लईने गांधीनगर खाते उपवास करे छे। तो पोरबंदर विस्तार नी अंदर पण आ प्रमाणे धरणा ने उपवास थई रह्या छे। परंतु सौ प्रथम वक्त महिलाओ जे छे तेओ पण जे समर्थन में आवी छे। तमाम जे महिलाओ जे छे सौराष्ट्र विस्तार तेमज राज्यभर में अलग अलग जगह थी आवी छे अने तेओ समर्थन करी छे। पुरुषों जे छेला 52 दिवस थी आ प्रमाणे धरणा ने देखाव करे छे। बेन केवी रीते समर्थन छे आपनुं अहीं? अमे 52 दिवस थी अमे अहीं आंदोलन करीए छीए गांधीनगर ने अंदर। 52 दिवस थी अमारो कोई न्याय नो रस्तो नथी मळतो। अमने उग्रमां उग्र अमे आंदोलन करीशुं। जो अमने न्याय नहीं मळे तो अमारा रबारी समाजना दीकरा भेहूं गायू सारी नाना मोटा बधाए एक तरफेथी एने परवेसा पाड़ी ने एना बाळकुने भणावी ने एटले सुधी आ गांधीनगर सुधी पगाड्या ने अटाणे अमारो अन्याय थयो। आदिवासी अमे गणाणा दाखला अमने आधार पुरावा आप्या अटाणे अमारो न्याय लेवा माटे मागता नथी। अमने उग्रमां उग्र अमे आंदोलन करीशुं। अमने जरूर न्याय आपे। મહિલાઓ પણ ક્યાંક ઉગ્ર રોષમાં દેખાઈ રહી છે તો સાથે ઘણા બધા પુરુષો જે છે તેઓ પણ ઘણા સમયથી આ આંદોલન જે આપ અત્યારે કર્યા છો, સરકાર જે છે હજુ ક્યાંક ને ક્યાંક નિર્ણય નથી લઈ રહી? સરકાર હજુ કંઈ નિર્ણય નથી લઈ રહી। સરકારે અમને એક પણ વખત મિટિંગમાં પણ નથી બોલાવવામાં આવ્યા અને જો સરકાર હજી પણ નિર્ણય નહીં લે અને સરકાર અમને નહીં બોલાવશે તો મેં કીધું એમ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ આવી રહ્યા છે અને તેમને માલધારીઓ હરેક માલધારી દૂધ પીવા નીકળી માલ આવશે ટ્રમ્પ સાહેબને દૂધ પાવા। જે પ્રમાણપત્રની જે વાત કરવામાં આવે છે પહેલાં આપવામાં આવતા હતા પરંતુ હવે નથી આપવામાં આવ્યા અને આ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર પણ દેખાવ ચાલી રહ્યા છે, હજી સુધી કોઈ બોલાવવામાં આવ્યા છે સરકાર તરફથી? સરકારશ્રી તરફથી હજી કોઈ પણ એવો અમારા આગેવાનો સાથે કોઈ એવી ગંભીર ચર્ચા થઈ નથી। પણ હું સરકારશ્રીને એટલી જ વિનંતી કરવા માગું છું કે આપણો જે આ ભારતનો બંધારણીય દેશ જે ખરેખર બંધારણ ઉપર ચાલે છે અને લોકોથી લોકો માટે અને લોકો વડે ચાલે એને લોકશાહી કહેવામાં આવે છે અને એ લોકશાહી એવી હોવી જોઈએ કે એમાં ખરેખર નાનામાં નાના વર્ગનું ધ્યાન સરકારશ્રીએ રાખવું જોઈએ અને જે વંચિત લોકો છે એને લાભ આપવા જ જોઈએ। તો અમારો સમાજ તો આજે વર્ષોથી ખરેખર વંચિત છે, જંગલોમાં પહાડોમાં અને દૂર દૂર અંતરાય કે જ્યાં સરકારશ્રીએ અમુક નેસડા તો એવા છે કે હજી સુધી ત્યાં વીજળી નથી, પાણીની સુવિધા નથી, છતાં પણ એ લોકો પોતાનું જીવન ત્યાં ગુજારે છે। તો એને એસટીના લાભ આપી અને ખરેખર એને આગળ લાવવા જોઈએ। આજે સરકારશ્રીને એટલો ખ્યાલ હોય કે 2021ની આજે આ સદી ચાલે છે તો આ એટલો બધી ટેકનોલોજી યુગમાં અમારો સમાજ થોડોક પાછળ છે તો સરકારશ્રીની પૂરેપૂરી જવાબદારી આવે છે કે તે આ લોકોને પણ લાભ આપી અને આગળ લાવે, એનો આગળ આવશે તો ખરેખર આપણું બંધારણ મજબૂત થાય, આપણી લોકશાહી ટકશે। જે પ્રમાણે 52મો દિવસ છે અને 52 દિવસ બાદ પણ હજુ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો ત્યારે માલધારી સમાજે પશુપાલકો જે છે તે દૂધ ઢોળીને પણ પોતાનો વિરોધ આગામી દિવસોમાં કરી શકે છે। કેમેરામેન મનીષ વર્મા સાથે મીર દુધરેજીયા, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।